મિત્રો, ઇમ્પોર્ટ અને એક્સપોર્ટનો આ છે ભાગ નંબર 2. આની પહેલાં મેં ભાગ 1 બનાવ્યો હતો, જેમાં તમને પાયાની બધી માહિતી આપી હતી. ન જોયો હોય તો ચેનલમાં જઈને જોઈ આવો, બાકી આમાં તમને ખબર નહીં પડે. તો આજના વિડીયોમાં આપણે જાણશું કે કઈ રીતે તમારે બહારના અમેરિકન, ઓસ્ટ્રેલિયન કે કેનેડાના ગ્રાહકો ગોતીને પોતાનો માલ એને વેચવો અને આજ કરતાં 4-4, 5-5 ગણા પૈસા તમારા જ માલના કમાવવા. તો ચાલો મિત્રો, વિડીયો સ્ટાર્ટ કરીએ. મિત્રો, આજે તમને હું સંપૂર્ણ માહિતી આપીશ કે તમારે કઈ કઈ વસ્તુની અથવા તો કેવી કેવી ચીજ વસ્તુની જરૂર પડશે કે તમે બહાર એને મોકલી શકો અને એની ઇન્ડિયામાં પ્રોસેસ શું છે. તો ચાલો મિત્રો, વધારે સમય બરબાદ ના કરતા બધું કામ શરૂ કરીએ. સૌથી પહેલાં તો તમારે તમારી કોઈ પ્રોડક્ટ હોય એનું રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે સરકારમાં, બરાબર. તમારે જીએસટી નંબર હોય, તમારી દુકાનનો જીએસટી નંબર લેવો જરૂરી છે. કોઈ પણ ચીજવસ્તુની દુકાન હશે, તમારે જીએસટી નંબર લેવો પડશે. આ સરકારમાં ફરજિયાત તમારે કાર્યવાહી કરવી પડશે, તમારે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ કરવું હોય તો. આ થયો પહેલો મુદ્દો. તમારી કોઈ પણ મિત્રો પ્રોડક્ટ હોય, બરાબર, માલ તમારો હોય, એની માટે તમારે જો એને બહાર મોકલવો હોય તો એની માટેનો નિકાસ કરતા, એટલે કે એક ગ્રાહક ગોતવો પડશે. એ ક્યાંથી ગોતશો એ તમને કહું. તમારે ગૂગલમાં જે છે મિત્રો કોઈ પણ પ્રોડક્ટ લખીને એક્સપોર્ટ એની આગળ લખડવાનું છે. ધારો કે તમે લખો એક્સપોર્ટ શેમ્પુ, એક્સપોર્ટ આ, એક્સપોર્ટ સાબુ, જે હોય તે, એક્સપોર્ટ ગેહું, બરાબર. તો એની માટે તમે જે છે વેબસાઇટ તમને ખુલશે, એની અંદર આ કે ઓએલએક્સમાં આવીની જેમ ઘણા બધા ગ્રાહકો તમને જોવા મળશે, એના ઈમેલ, એના ફોન નંબર, આ તે બધું જોવા મળશે. પછી મિત્રો, તમારે જે છે એને સેમ્પલ મોકલવાનું રહેશે, બરાબર. પહેલાં તમે એને સેમ્પલ મોકલશો કે આ પ્રકારની કોઈ પણ ચીજ વસ્તુ મારી તરફથી તમને આપવામાં આવશે જો આપણી ડીલ ફાઇનલ થાય તો, બરાબર. અને એ સેમ્પલ તમે એને મોકલો, ત્યારબાદ જો ડીલ ફાઇનલ થઈ જાય તો તમારે સૌથી પહેલાં એને જે છે આ પ્રકારનો બધો ખર્ચો ગણાવવાનો રહેશે. કઈ રીતે? તમે ડીલ કરી હોય ધારો કે 200 રૂપિયામાં, બરાબર, અને પછી એને કહેવાનું રહેશે કે ત્યાં પહોંચતા સુધીમાં તમારા નફા સાથે, કસ્ટમ ડ્યુટી સાથે, ભારત સરકારના જરૂરી ડોક્યુમેન્ટ અને દસ્તાવેજની પ્રક્રિયા સાથે કે આટલા પૈસામાં તમને આ પડશે અથવા આટલા અમેરિકન ડોલરમાં આ તમને માલ પડશે. અને જો એ હા કહે તો તમારે મિત્રો ત્યાં પોર્ટ સુધી માલ પહોંચાડવો પડશે, બરાબર. અને પોર્ટ સુધી માલ પહોંચે ત્યારબાદ તમારે જે બીજા વિદેશના પોર્ટ સુધી માલ ઉતરે નહીં ત્યાં સુધી તમારે જે છે રાહ જોવી પડશે. અને ત્યાં માલ ઉતરે એટલે તમને જે ડીલના પૈસા ફાઇનલ થયા છે ઓનલાઈન એ ટ્રાન્ઝેક્શન આવી જશે. અડધા અડધા આપણે તમે ફાઇનલ કર્યા છે 50% પહેલાં અને 50% પછી, તો એ તમને 50% પહેલાં મળી જાય અને 50% પછી આપશે, બરાબર. આ પ્રકારની નાની એવી પ્રક્રિયા છે. તમે એકવાર વસ્તુનો એક્સપોર્ટ કરવા માગશો અથવા તો કરવા લાગશો, પછી તમારે કોઈ પણ જાતની મિત્રો અંદર ચિંતા, ઉપાધિ કે અંદર એવી કોઈ માથાકૂટ રહેશે નહીં. પણ પહેલાં એકવાર તમને મગજમાં સમજાવવું જરૂરી છે કે ક્યાં ક્યાં સ્ટેપ અથવા તો કઈ કઈ ચીજ વસ્તુઓની ખાસ જરૂર પડે, બરાબર. એટલે એ પહેલાં ખાસ સમજી લેજો. કોઈ પણ તમારો માલ હશે મિત્રો, એની માટેનો ગ્રાહક તમને મળી રહેશે, પણ એ ફ્રોડ નથી ને અથવા તો તમારા પૈસા સલવાય એમ નથી ને, એ બધું તમારે ધ્યાન રાખવું પડશે. અને મારું માનો મિત્રો, તો કોઈ ઇમ્પોર્ટ એક્સપોર્ટનો બિઝનેસ કરતું હોય એની સલાહ પહેલાં લેવી આવશ્યક છે. કોર્સને એવું ખરીદવાની જરૂર નથી, પણ એની સલાહ લઈ લો અને એના મુજબ આ કામ કરો તો એને અનુભવ હશે, તમારામાં આવશે અને તમારે બીજી વધારે પડતી ખોટ કે નુકસાની જવાની સંભાવના રહેશે નહીં, બરાબર. પણ આટલી પ્રોસેસ તો તમારે કરવી જ પડે. ગ્રાહક ગોતવાનો, સેમ્પલ મોકલવાનું, ડીલ ફાઇનલ કરવાની, પહેલાં અડધા પૈસા લેવાના, પોર્ટ સુધી માલ પહોંચાડવાનો, પછી પોર્ટેથી માલ એને ઉતારી લેવાનો અને ત્યારબાદ તમને 50% પૈસા આપી દેવાના. આટલા કામ છે. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરજો. જય હિન્દ, વંદે માતરમ સાહેબ.